सूरत में फरी लेडी डॉन बोरी नो आतंक आव्यो सामे वराछमा दुकानदार ने धमकावी होवानो वीडियो थयो वायरल। સુરતના આરટીઓ કચેરીમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, બે એજન્ટો વચ્ચે તકરાર થતા કરી છૂટાહાથની મારામારી। નાપાસ થવાના ડરથી રાજકોટમાં ધોરણ 10ના પરિણામ પહેલા જ વિદ્યાર્થીની આત્મહત્યા, હોસ્ટેલમાં દવા પી જિંદગીનો આણ્યો અંત। વડોદરામાં ગેલ ગેસ મુદ્દે મેયર અને પૂર્વ મેયર આમને સામને, પૂર્વ મેયરે પીએમ અને સીએમને પત્ર લખતા રાજકીય હડકંપ, મેયરે કહ્યું કોર્પોરેશને કોઈ લેવા દેવા નહીં। બિટકોઈન તોડકાંડમાં સીઆઈડી ક્રાઇમે વધુ 10ને પાઠવ્યું સમન્સ, નિકુંજ ભટ્ટ અને દિલીપ કાનાણે 25 મે સુધી રિમાન્ડ પર। પિસ્તાળીસ પોઈન્ટ 7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં પારો 44ને પાર। જામનગરમાં આરોગ્ય વિભાગે કેરીના વેપારીઓને ત્યાં પાડ્યા દરોડા, 700 કિલો અખાદ્ય કેરીનો જથ્થો કર્યો જપ્ત। લેડી ડોનનો આતંક, નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક, હું જનક જીહા। સુરતમાં ફરી એકવાર બેકઅપ લેડી ડોનના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં લેડી ડોન બોરીનો ફરી એકવાર વિડીયો વાયરલ થયો છે, જેમાંથી જાહેર રસ્તા પર આતંક મચાવી રહી છે। વરાછા વિસ્તારમાં બોરી હાથમાં હથિયાર લઈને પાનના દુકાનદારને ધમકાવી રહી છે। વિડીયોમાં બોરી સાથે અન્ય એક યુવક પણ દેખાઈ રહ્યો છે, જે દાદાગીરી કરે છે। આ બંને હથિયારના દમ પર પાનની દુકાન બંધ કરાવી આ વિડીયો 21 મે નો હોવાનું હાલમાં સામે આવ્યું છે। તો બેકઅપ આ લેડી ડોન બોરીનો આતંક વારંવાર ધમકાવી રહી છે, વરાછામાં દુકાનદારને ધમકાવતી હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। તેજસ જોડાય છે, તેજસ, લેડી ડોન જે બેકઅપ થઈ રહી છે અને શું વિગતો સામે આવી રહી છે હાલમાં? જનક, જે પ્રકારના વિડીયોના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, લેડી ડોન અસ્મિતા ઉર્ફે બોરીનો આતંક દિવસે દિવસે વધી રહ્યો તેવું સ્પષ્ટપણે કહી શકાય છે। 2 મહિના અગાઉ માર્ચ મહિનામાં જ્યારે દોડેલી ત્યારે તેનો પહેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ખુલ્લા હથિયાર સાથે તે લોકોને ડરાવી રહી હતી, ધમકાવી રહી હતી અને મારી પણ રહી હતી। આ ઘટના જયારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને ઝી 24 કલાકે સૌથી પહેલા વિડીયો જયારે ચલાવ્યો હતો, ત્યારબાદ પોલીસ દોડતી થઈ હતી અને અસ્મિતા અને તેના સાગરીતો વિરુદ્ધ એક પછી એક 2 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ તે જેલમાં હતી, પરંતુ જેલમાંથી જામીન મળ્યા બાદ તે અત્યારે ફરી બહાર છે અને પોતાનો જે અસલી રૂપ છે તેને બતાવી દીધું છે, એવું કહી શકાય છે। જે ઘાતક હથિયારો સાથે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, સ્પષ્ટપણે ખુલ્લા ઘાતક હથિયારો સાથે તે રસ્તા ઉપર ફરી રહી છે, લોકોને ડરાવી રહી છે, ધમકાવી રહી છે। આ જે વિડીયો છે તે વરાછા વિસ્તારની આસપાસનો છે અને 21 તારીખની સમગ્ર ઘટના છે। 21મી મેના રોજ સાંજના સમયે અસ્મિતા ઉર્ફે ભૂરી પોતાના એક સાગરી સાથે વરાછા વિસ્તારમાં એક પાનના ગલ્લા ઉપર આવે છે। પાનના ગલ્લા ઉપર જયારે તે આવે ત્યારે 2 યુવાનો બાઇક પર બેઠા હોય છે, તે બંને યુવાનોને હથિયાર બતાવીને તે ભગાડી દે છે। ત્યારબાદ જે પાનનો ગલ્લો છે તેમાંથી કેટલીક વસ્તુઓ ખરીદે છે અને ત્યારબાદ તે ફરી એક વખત ત્યાંથી અવર જવર કરતા લોકોને હથિયારો બતાવી ડરાવે છે, ધમકાવે છે અને જે પાનનો ગલ્લો ચલાવતા યુવક છે તેને પણ હથિયાર બતાવી ધમકાવી ભગાડી મૂકે છે। આ સમયે કેટલાક લોકો ત્યાં આગળ હાજર હતા, તે લોકોને પણ તેને હથિયાર વડે ડરાવ્યા હતા, ધમકાવ્યા હતા। બિલકુલ બિલકુલ, આભાર તેજસ, તો આખરે આપ જોઈ શકો છો આ ભૂરી છે, એ ભૂરી હથિયાર બતાવીને લોકોને ધમકાવી રહી છે, વરાછામાં દુકાનદારને ધમકાવતો વિડીયો હાલમાં સામે આવ્યો છે। મે 15 માર્ચ લેડી ડોનનો આ બીજો વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। અગાઉ 15 માર્ચના રોજ પણ એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે ભરબજારમાં હાથમાં હથિયાર લઈને ખુલ્લેઆમ દાદાગીરી કરતા દેખાઈ હતી। હવે ફરી તેના આતંકનો વિડીયો સામે આવ્યો છે 5 માર્ચ, ત્યારબાદ 21 મેના રોજ તે કેટલાક લોકોને ધમકાવી રહી છે, ખુલ્લેઆમ હથિયાર લઈને ધમકાવી રહી છે।
સુરત આરટીઓ કચેરીમાં બે એજન્ટો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે. મહત્વની છે, કચેરીમાં ક્લાર્કે એક એજન્ટને ડેટા એન્ટ્રી કરવા માટે બેસાડી દેતા જ અન્ય એજન્ટે પોતાની ડેટા એન્ટ્રી કરવા માટે જાહેરમાં બબાલ કરી, ત્યારે કચેરીના પહેલા માળે ફિલ્મી સ્ટાઇલમાં મારામારી થઈ. જાણે કે સુરતની આરટીઓ કચેરી એજન્ટોનો અડ્ડો બની ગયો હોય તેવું સામે આવ્યું છે. એજન્ટો બાકડ્યા છે. સુરતના ઉલપાડના કીમ ખાતે અજીબો ગરીબ ઘટના બની હતી, જ્યાં એક વ્યક્તિએ પત્ની સાથે બોલાચાલી થતી ગુસ્સામાં આવીને ઘરમાં જ આગ લગાવી દીધી. કીમ ખાતે આવેલી શુભમ સોસાયટીમાં રહેતા એક દંપતિ વચ્ચે બોલાચાલી થઈ, જેમાં ગુસ્સે ભરાયેલા પતિએ ઘરમાં જ આગ લગાવી દીધી હતી, જેમાં ટીવી ફ્રીજ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે આ અંગે જાણ કરવામાં આવતા જ ફાયર ફાઈટરોએ આવીને આગને કાબૂમાં લઈ લીધી. હાલ તો આ સમગ્ર મામલે પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. સાથે તેમને અને તેમની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે. તો ઘરનો સામાન આગમાં બળી ગયો છે. પત્નીએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી અને આખરે આ ફરિયાદ નોંધાવી છે. સુરતની કિમનો આ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પત્ની સાથે બોલાચાલી થઈ તો આગ લગાડી દીધી ઘરમાં. પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. પત્ની સાથે બોલાચાલી થતા પતિ ઘરમાં આગ લગાવી દીધી. પત્નીએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. તો આ તરફ સુરતના મહિદરપુરા આંગળીયા પેઢીનો જે કર્મચારી લૂંટાયો હતો, ત્યારે લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. બાઇક પર આવેલા બે યુવાનો મોઢા પર રૂમાલ બાંધીને રૂપિયા 3 લાખના રોકડની લૂંટ ચલાવીને ભાગી ગયા. આ ઘટનામાં એક કર્મચારીને ઈજા થતા તેને હોસ્પિટલ પણ ખસેડાયો છે. વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં ચાણક્ય કોમ્પ્લેક્સમાં આવેલી 5 દુકાનોમાં અજાણ્યા તસ્કરોએ તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસીસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તસ્કરોને સીસીટીવી ધ્યાનમાં આવતા જ સીસીટીવીની સ્વિચ બંધ કરી હતી, તેમ છતાં તેઓ કેમેરામાં કેદ થયા હતા. હાલ આ સમગ્ર ઘટના મામલે કારેલી બાગ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ હાથ ધરી છે. રાજકોટમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો છે. શાપર વેરાવરમાં આવેલા કારખાના વિસ્તારમાં મજૂરી કામ કરતા બિહારી પરિવારની 3 વર્ષની બાળકી પર તેના જ ફુવા રાજેન્દ્ર મંડેલે રેપ કરવાની કોશિશ કરી. બાળકીના પિતા અને તેના ફુવા બિહારથી મજૂરી અર્થે આવ્યા હતા અને બંને બાજુમાં રહેતા હતા. પિતરાએ ફુવાએ બાળકીને ચોકલેટ આપી રમકડા લઈ જવાના બહાને બોલાવી હતી. દુષ્કર્મ આચરવા જતા બાળકીની માતા ત્યાં પહોંચી હતી. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. बच्ची 3 साल की है. राजेंद्र मंडल अपने में ही है, पहचान का ही है, लेकिन वो मेरी बच्ची के साथ में बलात्कार करने का कोशिश पूरा प्रयास में था, लेकिन वो जरा सा एक मिनट देखने का कारण मेरी बच्ची बच गई. जो आदमी ने ऐसा किया है वो तो खैर ऐसा करे ही नहीं, उनको सजा भी ऐसा मिलना चाहिए जो कि वो ताकि भविष्य में नहीं सोच पाए. लेकिन ये दहशत से दूसरा भी आदमी सोचने के ऐसा करने के लिए एक बार वो सोचे कि मेरा अंजाम क्या होगा. और फरियादी तथा એનું પરિવાર બિહાર થી અહીંયા મજૂરી અર્થે આવેલું છે, તેમજ સદર આરોપી પણ બિહાર ખાતેથી અહીંયા મજૂરી અર્થે આવેલ છે. અહીંયા બાજુબાજુમાં રહી અને મજૂરી કામ કરતા હોય છે. આ દરમિયાન ગઈકાલે 12 વાગ્યાના અરસામાં ફરિયાદી બેન પોતાના ઘરે જમવાનું જપતા હોય છે. એ દરમિયાન એના બાળક રાબેતા મુજબ આરોપીના ઘરે રમવા અર્થે જાય છે, તે દરમિયાન આ કૃત્ય થાય છે. રાજકોટમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. ધોરણ 10નું પરિણામ જાહેર થાય તે પહેલા જ ભયના કારણે તેને મોતનો વહાલું કર્યું છે. રાજકોટના મોટા માવા ખાતે આવેલી હોસ્ટેલમાં આ ઘટના બની. હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો હતો, તે દરમિયાન ઝેરી દવા ગટગટાવી હતી, જેના પગલે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પરીક્ષા કોઈ છેલ્લી પરીક્ષા હોતી નથી, એટલે જે વિદ્યાર્થીઓ છે એ ધ્યાન આપે. આપઘાત કોઈ અંતિમ નિરાકરણ છે જ નહીં.
રાજકોટના ગોંડલ ચોક નજીક કાર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. બપોરના સમયે સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ડિવાઈડર ચડીને સાઈડમાં પલટી ખાતા જ કાર ટ્રક નીચે દટાઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. માત્ર કાર ચાલકને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વાત તરફ અમદાવાદ નજીક વગોદરાથી બાવળા તરફ આવતા હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. 30 લોકોને ઇજા પહોંચી. બાવળા તરફથી આવી રહેલા આઈસર ટ્રક ડિવાઈડર પર ચડી જતા વગોદરાથી આવતી એસટી બસ સાથે ટક્કર લાગી, જેને લઈને એસટી બસ પલટી ગઈ હતી અને એસટી બસમાં સવાર અનેક મુસાફરોને ઇજા પહોંચી છે, જેમાં આઈસર ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે જ મોત થયું. બિટકોઇન તોડકાંડ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે. 155 કરોડના તોડકાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા 10થી વધુ આરોપીઓને સમન્સ પાઠવવામાં આવ્યો છે. જોકે આરોપીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા ત્યારે કોઈ વ્યક્તિ ઘરે નહોતા. તમામ લોકો હાલ ફરાર થઈ ગયા છે. ત્યારે શૈલેષ ભટ્ટ સહિતના આરોપીઓને પકડવા માટે સીઆઈડી ક્રાઇમની 8થી વધુ ટીમો કામે લાગી ગઈ છે. તો તમામ મહત્વના સ્થાને સીઆઈડી ક્રાઇમની ગુપ્ત તપાસ પણ ચાલી રહી છે. હાલ તમામ લોકો રાજ્ય બહાર ભાગી ગયા હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ કોર્ટે બિટકોઇન કેસમાં પકડાયેલા નિકુંજ ભટ્ટ અને દિલીપ કાનાણીના 25 મે સુધીના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. આ બંને પર એવો આરોપ છે કે તેઓએ પિયુષ સાવલિયાનું અપહરણ કરી બિટકોઇન પડાવ્યા હતા. અને સમાચારની વાત કરીશું એક બ્રેક બાદ. આપ જોતા રહો ઝી 24 કલાક. વડોદરામાં કોર્પોરેશને બનાવેલા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુખ્ય મેદાનના હસ્તે ઉદ્ઘાટન થાય તે પહેલાં સ્થાનિકોએ પ્લાન્ટમાં તોડફોડ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વીઆઈપી રોડ પર આવેલા વૈકુંઠ 2 પાસે કોર્પોરેશને એસટીપી પ્લાન્ટ બનાવ્યો છે, જેનું 26 મેના રોજ મુખ્ય મેદાન રૂપાણી ઉદ્ઘાટન કરવાના છે. પરંતુ આસપાસની 5-1 સોસાયટીના સ્થાનિકોએ એસટીપી પ્લાન્ટનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોની માગણી છે કે પ્લાન્ટ રહેણાંક વિસ્તારના બદલે અન્ય જગ્યાએ બનાવવા આવે. આ જ મુદ્દે રજૂઆત કરવા સ્થાનિકો પ્લાન્ટ પર પહોંચ્યા હતા, પરંતુ કોઈ અધિકારીઓ હાજર ન હોવાથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને પ્લાન્ટમાં તોડફોડ કરી હતી. બ
અમદાવાદમાં અધિકારીશ્રીઓને જે તે સમય સૂચના આપી છે, હજી પ્લાન્ટ ચાલુ નથી. ફૂલફેસ પ્લાન્ટ ચાલુ થશે એના થોડાક સમયમાં તે બાયોડીઝલનું જે બાયોડિશન થતું હોય છે એ આપોઆપ દબાઈ જતું હોય છે, તેના કારણે એના પછી કોઈને તકલીફ નહીં થાય. અને એ બાબતમાં પણ કોન્ટ્રાક્ટરે પણ જે સૂચના આપી છે કે કોઈ પણ જાતની દુર્ગંધ કે જેને કારણે આસપાસના લોકોને તકલીફ થાય એ પ્રકારનું ઊભું ન થાય એની સમગ્ર જવાબદારી કોન્ટ્રાક્ટરને કીધું છે. અધિકારીઓ સંપૂર્ણ દેખભાળ કરી રહ્યા છે. એકવાર પ્લાન્ટ ચાલુ થશે ત્યાર પછી એમાં નિવારણ લાવી શકાશે. ગેઇલ દ્વારા ગેસનો 50% હિસ્સો જીએસપીએલને પધરાવી દેવાના મામલે ભાજપના પૂર્વ મેયરે વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખ્યો છે અને ગેઇલનો હિસ્સો જીએસપીસીને ન વેચવા દેવા તેમજ જો વેચવો હોય તો હિસ્સો કોર્પોરેશન ખરીદે તેવી રજૂઆત કરી છે. ગેઇલે પોતાનો 50% હિસ્સો જીએસપીએલને વેચવા માટે કોર્પોરેશન પત્ર લખ્યો છે, જેના કારણે વિવાદ પણ સર્જાયો છે. જે હાલ સત્તાધીશ બેઠા છે એ પણ વડોદરાના હિતમાં નિર્ણય લેશે એવું મારું માનવું છે. અને આજે મેં મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રીને પણ એક લેટર લખવાનું નક્કી કર્યું છે અને લેટર લખી રહ્યો છું કે ભાઈ ગેઇલ કંપની જોડે જ કરાર ચાલુ રહે, કારણ કે મોટો ફાયદો છે ગેઇલ કંપની જોડે રહેવાથી. ગુજરાત ગેસ એક તો ખોટ કરતી કંપની છે, કોઈ પણ માણસ હોય કોઈ પણ વેપારી હોય તો ખોટ કંપની જોડે કોઈ બિઝનેસ કરે નહીં. ગેઇલ એ શું વ્યવસાય કરવો શું ન કરવો એ ગેઇલ કંપની પૂરતો મર્યાદિત છે, અને રિટેલમાં રહેવું કે ન રહેવું એ ગેઇલનો બોર્ડ નક્કી કરે, ગેઇલ કંપની પોતે નક્કી કરે, એનો કોર્પોરેશન શું કોઈ લેવા દેવા નથી. પહેલી બાબત, જે મુદ્દો સ્ટેન્ડિંગમાં આવ્યો છે એ મુદ્દો ગેઇલને આપી દેવો કે ન આપી દેવો, એનો મુદ્દો એવો છે કે જે તે સમયે બંધારણ કે કોન્સ્ટિટ્યુશન રચ્યું છે એગ્રીમેન્ટના સમયે એ પ્રકારનો ક્લોઝ હતો કે 20% ઉપરનો સ્ટેક કોઈને વેચી ન શકે. એટલે અત્યારે એણે એવું છે 20% સ્ટેક અમારે કોઈને આપવો છે, એ માટેની પરમિશન અમને આપો, આ પ્રકારનું અત્યારે અહીં આવ્યું છે. વડોદરા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોને નાણાં ન ચૂકવાના મામલે શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે. વિપક્ષી નેતાએ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ મામલે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતા વિવાદ ઊભો થયો છે. કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટર કે કર્મચારીઓને ચૂકવવા માટે નાણાં ન હોવાથી કોન્ટ્રાક્ટરો 3 દિવસના ધરણા પર બેસી ગયા છે અને કર્મચારીઓની સાથે વિપક્ષી નેતાએ પણ મુખ્યપ્રધાને રજૂઆત કરવાની ચીમકી આપી છે. રાજ્ય સરકાર પર ઓક્ટ્રોયની આવકના 5,000 રૂપિયા ન આપતી હોવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનો એવો પણ આરોપ છે કે સત્તાધીશો અને અધિકારીઓ રૂપિયાનો આડેધડ વેડફાળ કરી રહ્યા છે. તો બીજી તરફ મેયર ભરત ડાંગરે કોન્ટ્રાક્ટરોને નાણાં ચૂકવવાની વાત કરવાના બદલે કોન્ટ્રાક્ટરોને જ ખોટા ઠેરવ્યા છે. મહિનાથી પગાર નહીં મળવું, કોન્ટ્રાક્ટરો સ્ટ્રાઇક પર ઉતરે, એમને એમના પૈસા બાકી હોય, એમને બી એમના પરિવાર ચલાવવાના હોય, બધી ડ્રેનેજના નાના નાના કામો ના થતા હોય, લાઇટ 15 દિવસ સુધી આવતી ન હોય, ડ્રેનેજ ઉભરાવતી હોય, પાણી ના મળતું હોય, અને તમે વેરા વધારતા હોય, લોનો લેતા હોય, તો કોર્પોરેશનની હાલત કેવી થઈ ગઈ છે તમે વિચાર કરો. રજૂઆત 100% કરીશું અમારી રજૂઆત. અમે તો સભામાં બી રજૂઆત કર્યું કે ભાઈ તમારાથી ના બોલાતું હોય તો વિરોધ પક્ષને લઈ ચાલો, અમે સારી રીતે કોઈ એવી ઉગ્રતાથી નહીં પણ સારી રીતે રજૂઆત કરીશું, કારણ કે અમારી કોર્પોરેશનની હાલત ખરાબ થઈ ગઈ છે અને લોકોને પગાર કરવાના પૈસા નથી, તમે પૈસા આપો જેથી ડેવલપમેન્ટ થાય, આ બધી બાબતની રજૂઆત અમે 100% કરીશું. કોર્પોરેશનના ગામોમાં સતત ચાલતું હોય છે કામગીરી. હવે વેરાના બિલોની ઉજવણી અત્યારે શરૂ થઈ છે, આગામી દિવસે વેરાના બિલોનો જે કંઈ પેમેન્ટ આવશે એના આધારે કોર્પોરેશન દ્વારા એને પણ બિલની ચૂકવણી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરોએ પોતે પણ શહેરના હિતમાં કામગીરી ચાલુ રાખવી જોઈએ. કોન્ટ્રાક્ટરોએ પોતે પણ આ શહેરની કામગીરીના આધારે પોતે આર્થિક રીતે પણ સંપન્ન થયા હોય, નાના મોટા એને લાભ થયા છે એ યાદ રાખીને, ભૂતકાળના સમયનો ધ્યાનમાં રાખીને પણ આગામી દિવસમાં કામગીરી ચાલુ રાખવી જોઈએ. એક તરફ વડોદરા કોર્પોરેશનની સ્થિતિ કંગાળ છે, બીજી બાજુ અનેક સોસાયટીઓના બિલ્ડરો નવા રોડ રસ્તા તોડી ડ્રેનેજ અને પાણીની લાઇન નાખી રહ્યા છે. બિલ્ડરોને ફાયદો કરાવવા માટે કોર્પોરેશન વેઠી રહ્યું છે કરોડોનું નુકસાન. શું છે સમગ્ર સ્થિતિ આવું જોઈએ. વડોદરા શહેરમાં હાલ ઠેર ઠેર બાંધવામાં આવી રહ્યા છે નવા બાંધકામ, જેમાં શહેરથી દૂર ગોત્રે વિસ્તારમાં બિલ્ડરોની અંદાજિત 25 જેટલી સાઇટો ચાલી રહી છે. સાઇટ બને તે પહેલા રસ્તાઓ બની જાય છે, પરંતુ બિલ્ડરો નવી સાઇટમાં પાણી અને ડ્રેનેજના કારણે રોડ રસ્તા તોડી નાખે છે અને રસ્તા પર ડ્રેનેજનું પાણી છોડીને ગંદકી કરે છે, ત્યારે નવા રસ્તાઓ ફરી બનાવવાની કોર્પોરેશનની ફરજ પડશે, જેને લઈને વિપક્ષે શાસક પર સવાલ ઉઠાવ્યા છે. મોટા મોટા બિલ્ડરો જોડે મળી જલ્દીથી સ્કીમ વેચાઈ જાય એ પ્રમાણેનું કાવતરું કરવા માટે સૌથી પહેલાં રોડ કરી દે, જેથી એની સાઇડ ઉપર લોકો જાય તો તે ઠેઠ સુધી રોડ પડી ગયું છે એટલે આપણે અહીંયા મકાન લેવામાં વાંધો નથી. આ સત્તા પર બેઠેલા લોકો કંઈ બોલી શકતા નથી એટલા માટે કે એમની જોડે મળેલા છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે.
અને એના લીધે કોર્પોરેશનની હાલત અત્યારે બદથી બદતર થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શહેરના ગોત્રી રોડ પર બની રહેલ તક્ષશિલા સોસાયટી, રત્નાકર સોસાયટી, લાઈફ અરેના અને સોમનાથ હાઇટ્સ જેવી સાઇટ બહાર નવા બનેલા રોડની જે પ્રમાણે તોડફોડ કરી છે તેના કારણે ત્યાં ફરી રોડ બનાવવા પડશે. આ મામલે વિપક્ષે તપાસની માંગ કરી તો મેયરે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાની વાત કરી છે. એક તો ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનની હદમાં હોય તો કોર્પોરેશન તરીકે તંત્રને કહીને તપાસ કરાવીશું કે ભાઈ આવી રીતે ગેરકાયદેસર રીતે જોડાણ કર્યા છે કે કેમ, અને જોડાણ જો ગેરકાયદેસર કર્યા છે તો ચોક્કસપણે એની સામે કાયદેસરની કે નિયમ અનુસાર જે કંઈ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવાની છે કાર્યવાહી પણ કરીશું. ઉડા વિસ્તારમાં છે તો ઉડાને પણ જાણ કરીશું આ બાબતમાં કે ભાઈ આ પ્રકારે રોડ તોડીને કોઈ પણ જગ્યા પર ગેરકાયદેસર રીતે કનેક્શન જોડાણ ન કરે અને જોડાણ કરવાનું હોય તો નિયમ અનુસાર પૈસા ભરીને જોડાણ કરે. ત્યારે સવાલ એ થાય કે કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોની મિલી ભગત વિના બિલ્ડરો રોડ રસ્તા તોડીને કઈ રીતે પાણી અને ડ્રેનેજના કનેક્શન નાખી શકે, ત્યારે બિલ્ડરોને ફાયદો કરાવવા માટે કોને ફાયદો થાય છે તેની તપાસ કરવી જરૂરી બને છે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. ગુજરાત યુનિવર્સિટીના નામે ડિગ્રીના વેપારની ઘટના સામે આવી. શાહીબાગમાં આવેલી આરુષ એનિમેશન નામની સંસ્થા પાસે યુનિવર્સિટીની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટીના નામે લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. આ પર્દાફાશ NSUIના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે. NSUIએ સ્ટિંગ ઓપરેશનની સીડી સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રારની રજૂઆત કરી છે, પરંતુ આ મામલે રજિસ્ટ્રારે મૌન સેવતા NSUIએ સંસ્થા ચલાવનારા સંચાલક અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે. બેઝિકલી ઇસીલીએ કરના હૈ આપણે યહાં કા સર્ટિફિકેટ આપણે દેંગે યા યુનિવર્સિટી કા હોગા ગુજરાત એફિલિએટેડ યુનિવર્સિટી એફિલિએટેડ સર્ટિફિકેટ કબ મિલેગા ઉસકે કુછ 15 દિન કા કુછ પ્રોસેસ રહેતા હૈ 3 મહિને કે બાદ 3 મહિને કે બાદ કોર્સ કમ્પલીટ હોને કે બાદ મે હમકો મેલ કરના રહેતા હૈ વો ઠીક હૈ યુનિવર્સિટી મે હાં મને કે યહાં કેશ કર સકતે હો આપ ચેક સે ભી પે કર સકતે કેશ મે યુનિવર્સિટી જોડે એફિલિએશન છે. આખા ગુજરાતમાં આરુષ એનિમેશન અને ફ્રેમબોક્સ જે અમારી અમે લોકોએ ફ્રેન્ચાઇઝ લીધી છે, આખા ગુજરાતમાં એનિમેશનની કોઈ સ્કૂલ હોય જેને યુનિવર્સિટીનું એફિલિએશન મળ્યું હોય તો એ આ જ છે. એટલે જીટીયુનું આપણે એફિલિએશન યસ આઈ ગુજરાત યુનિવર્સિટી જોડે અમે લોકોએ એફિલિએશન કર્યું છે. એ તમે જીટીયુ અલગ હો જીટીયુ અલગ છે, ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટીની વાત કરું છું બરાબર. તો એની સાથે આપણું એફિલિએશન છે અને એ લોકોના કોર્સ રિકમેન્ડેશન અમે લોકો અહીંયા કરાવડાવીએ છીએ. એમની યુનિવર્સિટીમાં જે ચાલતા હોય એનિમેશનના એ જ કન્ટેન્ટ અહીંયા આપણે ભણાવડાવીએ છીએ. એટલે એ લોકોએ આપણી સાથે એફિલિએશન આપણે લોકો એમને કોન્ટેક્ટ કર્યો હતો અને એ લોકોએ અપ્રૂવ કરી દીધેલું છે બરાબર. વાત તપતા ગુજરાતની. રાજ્યમાં પડી રહેલી ગરમીના અગાઉ વર્ષોના તમામ રેકોર્ડ તોડી રહી છે. રાજ્યમાં સૂર્યદેવતા પ્રકોપ વર્તાવી રહ્યા છે. સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ 45.7, ડીસામાં 42.2, અમદાવાદ 44.6, કંડલા એરપોર્ટ 44.6, ઈડરના પર્વતો બરાબરની ગરમી વેરી રહ્યા છે 44.6, ગાંધીનગરમાં 44.5, રાજકોટમાં 44.4, ભુજમાં 44.2, વડોદરા 42.4. આમ રાજ્યમાં કુલ 9 જેટલા શહેરોનો તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આકરા તાપથી લોકો તબા તબા પોકારી રહ્યા છે. બપોરના સમયે મોટાભાગના રસ્તાઓ પણ સુમસાન બની ગયા છે. ગણ્યા ગાંઠ્યા જ વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે. આકરો તાપ લોકોને અકળાવી રહ્યો છે. આગામી 48 કલાક સુધી રાજ્યમાં ગરમીનો કહેર યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં હીટવેવ તો કચ્છમાં સિવિયર હીટવેવની પણ આગાહી છે. આ તરફ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને રાહત મળે તેવી પણ આગાહી કરી છે. બે દિવસ બાદ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. 44 કે ઉપર જાયેગા ઇતના હમ યે કહ સકતા હૈ યુ નો એન્ડ બીકોઝ ધીસ ઇઝ બીકોઝ ઓફ યે જે નોર્ધર્લી વેરી સ્ટ્રોંગ નોર્ધર્લી વેરી હોટ એન્ડ વોટ યુ કોલ ઇટ ડિવાઇડ ઓફ મોઇસ્ચર એન્ડ ઓ એર આ રહા હૈ હમારે પાસ એન્ડ જો દો દિન કે બાદ વેસ્ટર્લી હો રહા હૈ ઇસલિયે હમ એક્સપેક્ટ કર રહે હૈ કે દો દિન કે બાદ ટેમ્પરેચર મેં થોડા સા કમી આયેગી. વડોદરા વાસીઓ પણ ગરમીથી શિકાઈ રહ્યા છે. શહેરનું તાપમાન 42-43 વચ્ચે રહેતા નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. બપોરના સમયે વડોદરાના રાજમાર્ગ સુમસાન છે. બપોરના સમયે નાગરિકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
રેલવે સ્ટેશન વિસ્તારમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશનું વિતરણ થઈ રહ્યું છે, તેમજ અનેક સ્થળો પર પાણીની પરબ અને ઠંડી છાશ પણ મળી રહી છે, લોકોને થોડી રાહત આપી રહી છે. અમે 3 દિવસથી આ ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ. લગભગ 500 લિટર છાશ રોજ જઈ રહી છે. અમારા જ યુવકો અહીંયા આગળ ઊભા રહીને સવારે લગભગ 10:30-11 આવીને બપોરે 2:30-3 વાગ્યા સુધી આ અમે લોકોએ વિતરણ રાખ્યું છે, જ્યાં આગળ મેક્સિમમ ગરમી હોય છે અને એના લીધે લોકોને ઘણી રાહત મળે છે. લોકોના ચહેરા પર બી ઘણી ખુશી જોવા મળે છે. 1000 લિટર છાશનું વિતરણ કરી રહ્યા છીએ અને વડોદરામાં ગરમી અત્યારે 42 ઉપરનો પારો તો લાગી જ રહ્યો છે. પ્રતિભાવ બહુ સરસ છે. છાશું પીને એમને બહુ સંતોષ માની રહ્યા છે. ગરમીના ત્યાંથી નીકળીને છાશ વિતરણનું કેન્દ્ર ચાલુ હતું, તો અહીંયા છાશ પીધી તો બહુ સારું એવું લાગી રહ્યું છે. આવી ગરમીમાં સેવા ભાવ થાય છે. જામનગરમાં કેરીના વેપારીનો ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પડ્યા છે. શહેરના મોચીસરના ઢાળિયા પાસેના વિસ્તારમાં દરોડા પડાયા. આરોગ્ય વિભાગે 200 કિલો કાર્બાઇડયુક્ત અખાદ્ય કેરીનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે, તેમજ 500 કિલો ચાઇનીઝ કાર્બાઇડ કેરીનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે. નર્મદા ડેમમાં 32% અને અન્ય ડેમમાં 27% પાણીનો જથ્થો રહ્યો છે. સાથે જળસંચય માટે અનેક સ્થળોએ ચોમાસા પહેલાં મરામત દરવાજાના રિપેરિંગનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે પાણી પુરવઠા મંત્રી પરબત પટેલે જુલાઈ મહિના સુધી લોકોને પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે તેવી વાત કહી છે. રાજ્યના બધા જ ડેમોમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર ગુજરાત કે કચ્છમાં બધામાં થઈને એવરેજ 27% પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. નર્મદામાં 32% છે અને કુલ એવરેજ 29% પાણીની ઉપલબ્ધિ આજની તારીખમાં છે. અને એટલા માટે રાજ્યમાં જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ પ્રજાને પીવાના પાણી માટેની મિત્રો મુશ્કેલી પડે એમ નથી. તો થોડી જ વારમાં જો વિશેષમાં આજે વાત કરીશું. કર્ણાટકનો જે સિનારિયો સર્જાયો છે, વિપક્ષ એક થયો છે. વિપક્ષની એકતા ભાજપ માટે કેટલી મુસીબત લઈને આવી શકે છે તેની વાત રજા આપશું. નમસ્કાર. કાર્યક્રમના સહપ્રાય